નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર. નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મુખ્યમંત્રી માં અમૃતમ યોજના અંતર્ગત આરોગ્ય સુવિધાઓનો લાભ અપાવવા કટિબદ્ધતા બતાવી. જૂનાગઢ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રીમાં અમૃતમય કાર્ડ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત વધુમાં વધુ લોકોને આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે અને નાના એવા ગરીબ લોકો પણ આરોગ્ય સુવિધા માટે મોટા મોટા ખર્ચાઓ ન કરી શકતા હોય ત્યારે આ કાર્ડની મદદથી મોટા ખર્ચાઓમાં પહોંચી શકાય તેવા આરોગ્ય ખર્ચાઓ આ કાર્ડથી તદ્દન ફ્રી થઈ શકે. એમના માટે થઈને આ સુવિધાનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે, જેમની નોંધ મહાનગરપાલિકા આરોગ્ય ટીમે લીધી હતી અને કામગીરી ઝડપી થાય તેવા પ્રયાસો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ઘણા બધા લોકોએ મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મા અમૃતમય યોજનાનો લાભ લેવા મહાનગરપાલિકા કચેરીએ જોવા મળ્યા હતા. આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો મહાનગરપાલિકા હેલ્થ ટીમની કોશિશ રહી છે. ડૉક્ટર રવિ દેરાણી, હેલ્થ ઓફિસર મહાનગરપાલિકા જૂનાગઢ. આજે જૂનાગઢવાસીઓના તમામ જે રહેવાસીઓ છે અને જે રાજ્ય સરકારની યોજના છે, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના, તે અંતર્ગત જે વાર્ષિક આવક જે ધરાવતા હોય અને પાત્રતા ધરાવતા હોય તેવા તમામ લોકોને મારી અપીલ છે કે આ યોજનાનો વધારેમાં વધારે લાભ લે અને જે સુવિધા છે જૂનાગઢ મહાનગરપાલિકાના ઓફિસ છે ત્યાં નીચે આપણે કાર્ડ કાઢવામાં આવે છે, તો મારી લોકોને અપીલ છે કે આ જે યોજના છે તેનો મેક્સિમમ લાભ લે અને જે રાજ્ય સરકારની સ્કીમ છે તેનો મહત્તમ લાભ લઈ અને પોતાના પરિવારને સુરક્ષિત કરે. આ કાર્ડ જે છે, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના કાર્ડ છે, એ હાલ જે રાજ્ય સરકાર દ્વારા આવકનો દાખલો જે છે ધરાવતો હોવો જોઈએ, 3 લાખથી ઓછી આવકનો દાખલો ધરાવતો રેશન કાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડ લઈને આવે તો મેક્સિમમ કુટુંબના 5 સભ્યોને તેનો લાભ મળવાપાત્ર છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.